નમસ્કાર આજના આ વર્ચ્યુઅલ ક્લાસીસમાં આપનું સ્વાગત છે આજે હું મશીની સ્ટ્રેડના અનુરૂપ લેસન નંબર અગિયાર અને પ્રિપેર વેરિયસ પ્રોગ્રામ એઝ પર ડ્રોઈંગ એના વિશે આપને સમજાવીશ તો આપણે સ્ટાર્ટ કરીશું લેશન બે પ્રકારની જે મેઝરમેન્ટની પદ્ધતિઓ છે એ કેપ્સ્યુલ સિસ્ટમ અને બીજી છે ઇન્ક્રીમેન્ટલ સિસ્ટમ તો એ બંને જે છે એની અંદર અલગ અલગ રીતે પ્રોગ્રામિંગ થાય છે તો સૌથી પહેલાં આપણે થોડું રિવિઝન જોઈશું પાર્ટ પ્રોગ્રામિંગની ઓળખ પાર્ટ પ્રોગ્રામ કોડ વડે તમામ માહિતી ગોઠવેલ હોય છે જેમાં કોઓર્ડિનેટ વેલ્યુ તથા અન્ય માહિતી પ્રદર્શિત કરેલ છે જેવી કે ટૂલ જોબના સંબંધમાં ઓપરેશન મુજબ કઈ રીતે ગતિ કરશે પાર્ટ પ્રોગ્રામ વડે સીએનસી સિસ્ટમમાં કમ્પોનન્ટની તમામ માહિતી સ્ટોર કરવામાં આવે છે તેના વડે સીએનસી સિસ્ટમ ચોક્કસ સમયે મશીનના ડ્રાવ યુનિટને ક્રમબદ્ધ માહિતી આપે છે આ તે મુજબ મશીનના ભાગો ગતિ કરે છે સીએનસી મશીનમાં ઓપરેશન કરવા માટે પ્રોગ્રામ તૈયાર કરવામાં આવે છે જે ઓપરેશનની સિકવન્સને અનુરૂપ હોય છે આ પ્રોગ્રામમાં બે પ્રકારની ઇન્ફોર્મેશન સિસ્ટમ તૈયાર કરવામાં આવે છે અને તે કંટ્રોલ સિસ્ટમમાં ગોઠવવામાં આવે છે હવે આ પાર્ટ પ્રોગ્રામ એટલે કે આપણે જે પ્રોગ્રામિંગ કરી રહ્યા છીએ એની અંદર કોડ જી કોડ અને એમ કોડ એ બંને આપી અને અલગ અલગ પ્રોગ્રામની અંદર એનો ઉપયોગ કરવામાં આવે છે અને એના દ્વારા જે પ્રોગ્રામિંગ કરવામાં આવે છે એ જ આ પાર્ટ પ્રોગ્રામિંગ છે એમાં ફર્સ્ટ છે ઇન્ફોર્મેશન અને બીજી છે ટેકનોલોજી ઇન્ફોર્મેશન હવે ઇન્ફોર્મેશન જે છે એ કોઓર્ડિનેટ સિસ્ટમના ડેટા જેમ કે એક્સ વાય ઝેડની એક્સિસની વેલ્યુ વગેરે માહિતી દર્શાવવામાં આવે છે અને આ એક્સ વાય અને ઝેડની માહિતી દર્શાવવા માટે જે પ્રોપેરરી ફંક્શન યુઝ કરવામાં આવે છે તે જી કોડ દ્વારા ઓળખવામાં આવે છે જી કોડ જે છે એ સીએનસી સિસ્ટમની અંદર અગત્યના કોડ છે જેના દ્વારા પ્રોગ્રામિંગ જે છે એ સીએનસીની અંદર ફીડ થાય છે જો આ કોડ ખોટો આપવામાં આવે તો પ્રોગ્રામિંગ જે છે એ ખોટું થાય છે અને પ્રોગ્રામિંગ જે છે એ મશીનની અંદર રન થતો નથી અને મશીન આ પ્રોગ્રામને રન કરવા દેતું નથી તો આ જી કોડ જે છે એ પ્રોગ્રામની અંદર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે બીજી છે ટેકનોલોજી ઇન્ફોર્મેશન આ પ્રકારની ઇન્ફોર્મેશનમાં મશીન ઓપરેશનના ફંક્શનની માહિતી જેવી કે સ્પિન્ડલની ગતિ અને એન્ડ વગેરે માહિતી તેના ફંક્શનના અનુરૂપ તે એમ કોડ દ્વારા આપણે દર્શાવવામાં આવે છે એમ કોડ જે છે એને મિશન મિશનિલિયસ કોડ પણ કહેવામાં આવે છે અલગ અલગ આપણે એના પ્રોગ્રામના સિમ્બોલ્સ છે વિશે આપણે જોઈશું સૌથી પહેલું સિમ્બોલ્સ જે છે એ એન છે એ નંબર ઓફ બ્લોક્સ આખો પ્રોગ્રામ તૈયાર કર્યા બાદ આખા પ્રોગ્રામને નંબર આપવામાં આવે છે જેથી પ્રોગ્રામની અંદર કોઈ મિસ્ટેક હોય અને આપણે એને સિમ્યુલેશન સોફ્ટવેરમાં રન કરીએ ત્યારે એ જે તે નંબરનો બ્લોકમાં મિસ્ટેક છે એ આપણાને સીધી જ ખબર પડી જાય માટે આ જે નંબર ઓફ બ્લોક છે એ પણ પ્રોગ્રામની અંદર સૌથી અગત્યની બાબત છે એના વચ્ચે જી જે પ્રોપેટરી ફંક્શન માટેના કોડ છે જે આગળ આપણે જોઈ ગયા પછી છે એક્સ એ એક્સિસ એડ્રેસ દર્શાવે છે વાય એ પણ એક્સિસ એડ્રેસ છે ઝેડ એક્સિસ એડ્રેસ એક્સ વાય અને ઝેડ આ ત્રણેય એક જે એડ્રેસિસ છે એ એક્સિસ એડ્રેસ છે ફાઇવ એક્સિસ મશીન હોય તો એની અંદર બીજી એક્સિસ પણ હોઈ શકે છે આઈ આર્ક તથા સર્કલ માટેની સંજ્ઞા ડાયમેન્શનલ વર્ક એ બધું એ એક્સ એક્સિસ માટે આઈનો ઉપયોગ કરવામાં આવે છે જે છે આર્ક તથા સર્કલ માટેની સંજ્ઞા ડાયમેન્શનલ વર્ક છે એ આના દ્વારા દર્શાવવામાં આવે છે જે વાય એક્સિસ માટે ઉપલબ્ધ છે કે છે એ આર્ક તથા સર્કલ માટેની સંજ્ઞા એ પણ એક પ્રકારનું ડાયમેન્શનલ વર્ક જ છે જે જેડ એક્સિસ માટે વાપરવામાં આવે છે ફીડ માટેની સંજ્ઞા એફ છે જે આપણે પ્રોગ્રામિંગમાં એફ તરીકે યુઝ કરીશું અને એફની બાજુમાં જીરો પોઈન્ટ એક ઝીરો પોઈન્ટ બે અથવા વધારે આપણે જે તે પ્રોગ્રામને અનુરૂપ ફીડ આપણે આપી શકીએ છીએ પછી છે એસ સ્પિન્ડલના સ્પીડ આરપીએમ એ પણ આપણે સેટ કરવા પડે છે પ્રોગ્રામની અંદર જે તે ઓપરેશન કયા પ્રકારનું છે એની આપણને ફિનિશિંગ કેવી જોઈએ છે અથવા તો ઓપરેશનની અંદર કટિંગ કેટલું કરવાનું છે કેટલું ડેફ્થ રાખવાની છે એ અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને સ્પિન્ડલના આરપીએમ સેટ કરવામાં આવે છે અને એ આરપીએમને અનુરૂપ જ મશીન રન થાય છે એના પછી આવે છે ટૂલ ટૂલના નંબર એના ટરેટ ઉપર છ થી સાત આઠ એ પ્રકારના અલગ અલગ ટરેટ મશીનના અલગ અલગ પ્રકાર પ્રમાણે ટરેટ હોય છે અને એ ટરેટ ઉપર અલગ અલગ નંબરના ટૂલ ફિટ કરેલા હોય છે અને એના ઉપર ટૂલના નંબર આપેલા હોય છે એક ટૂલ નંબર બે ટૂલ નંબર ત્રણ તો એ આપણે પ્રોગ્રામિંગ કરતી વખતે મશીનને એ કેવું પડે છે કે કયા નંબરનું ટૂલ છે એ આપણે આ જે તે ઓપરેશનની અંદર ઉપયોગમાં લેવાનું છે તો ટી જે છે એ ટૂલ નંબર દર્શાવે છે તો ટીની બાજુમાં આપણે ટૂલ નંબર આપીશું ટી ટુ ટી થ્રી ટી ફોર એ રીતે જે પણ ટૂલ આપણે સેટ કરેલું હોય એ ટૂલને આપણે એ સમયે કોલ કરવો પડે છે પ્રોગ્રામિંગની અંદર જેથી જ્યારે પ્રોગ્રામ રન થાય અને આપણું ઓપરેશન થાય ત્યારે એ ટૂલ જે છે એ પોતાની પોઝિશન લઈ લે અને એ ટૂલ દ્વારા ઓપરેશન થઈ શકે એના પછી છે ડી ટૂલ ડેટા જેવા કે ટૂલ ઓફ સેટ વેલ્યુ નો રેડિયસ તેમજ નોઝવેર એના માટે ડીનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે અલગ અલગ પ્રોગ્રામની અંદર આપણે જે તે રો મટિરિયલ યુઝ કરતા હોય છે એ રો મટિરિયલના અલગ અલગ ડાયામીટર હોય છે થ્રી થર્ટી ડાયામીટર ફોર્ટી ડાયામીટર અને એના અનુરૂપ આપણે ટૂલ યુઝમાં લીધું હોય છે ટૂલના રેડિયસ પણ નોઝ રેડિયસ અલગ અલગ હોય છે તો એના માટે આપણે દર્શાવવા માટે ડી જે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે તેના પછી છે એમ જે આપણે મિસેલિનિયસ ફંક્શન તરીકે લેવામાં આવે છે અને એ આપણે મશીનને જે તે પ્રકારની માહિતી જે છે એ પ્રોગ્રામની અંદર પૂરી કરવા માટે આ એમ કોડનો ઉપયોગ કરવામાં આવે છે એના પછી છે એલ એફ સેમિકોલન ઈઓ બી આ બ્લોક અને એન્ડના માટેની સંજ્ઞાઓ છે જ્યારે આપણે કોઈ બી એક પર્ટીક્યુલર પ્રોગ્રામ કરતી વખતે કોઈ વચ્ચેનો બ્લોક એન્ડ કરવો હોય કે બીજા બ્લોક પર જવું હોય તો ત્યારે આ ત્રણમાંથી માંથી કોઈ પણ સંજ્ઞા જે છે એ ઉપયોગ કરી શકીએ છીએ બધા જ જી કોડ મોડેલ કોડ જ હોય છે અને જે તે ફંક્શન માટે બીજા કોડ ન આપવામાં આવે ત્યાં સુધી અગાઉનો કોડ રહે છે આનો મતલબ કે અગાઉ જો કોઈ પ્રોગ્રામ તૈયાર કરેલો હોય અને એના જે કોડ આપણે જી કોડ ફિટ કરેલા હોય અને આપણે અત્યારે બીજો પ્રોગ્રામ રન કરી રહ્યા છીએ અથવા તો બીજો પ્રોગ્રામિંગ આપણે કરી રહ્યા છીએ તો એ પ્રોગ્રામને અનુરૂપ આપણે જી કોડને ચેન્જ કરવા પડે છે અગર એ આપણે ચેન્જ ના કરીએ તો અગાઉના કોડ જે છે એ ઓટોમેટિકલી ફિટ થઈ જાય છે અને એ જ કોડ જે છે એ આપણા પ્રોગ્રામિંગની અંદર રન થાય છે માટે જે નવો પ્રોગ્રામ કરીએ ત્યારે બધા જ જી કોડ જે છે એ આપણે ફરીથી આપવા પડે છે અને એ પ્રોગ્રામનું સિમ્યુલેશન ચેક કર્યા બાદ જ આપણે પ્રોગ્રામ રન કરવો જોઈએ એના પછી આપણે અલગ અલગ પ્રોગ્રામ તૈયાર કરીએ ત્યારે આર્ક છે કે રેડિયસની સંજ્ઞાઓ જે છે એ અલગ અલગ હોય છે કારણ કે આપણે ઘણી વખત પ્રોગ્રામ કરીએ છીએ ત્યારે ડ્રોઈંગ પ્રમાણે આર્ક ડ્રોઈંગ પ્રમાણે આર્ક અને રેડિયસની જે સંજ્ઞાઓ છે એના માટે આપણે એને કોડ આપવો પડે છે તો આ કોડ જે છે એ આપણે અલગ અલગ સિમ્બોલ્સ દ્વારા આપીશું એમાં સૌ પ્રથમ પહેલો કોડ છે યુ આ મોટાભાગે સીએનસી મિલિંગમાં વપરાય છે અને સીમન્સ સિસ્ટમની અંદર પણ વપરાય છે પછી બી છે એ સીએનસી ટર્નિંગ મશીન માટે સિન્યુમેરિક કોડ છે પછી આર જે છે એ સર્કલ રેડિયસ માટે છે જે ફાનુક સિસ્ટમની અંદર મોસ્ટલી વપરાય છે સીઆર જે છે ટર્નિંગ અથવા મિલિંગ મશીન માટેનો કોડ છે સીઆર મીન સર્કલ આ તમામ જે કોડ છે એ પ્રોગ્રામિંગ કરતી વખતે આપણે ઉપયોગમાં લઈશું હવે જોઈએ આપણે પ્રિપેટરી ફંક્શન જી કોડ જે સિન્યુમેરિક સિસ્ટમની અંદર આવે છે એવા કોડ છે કે જે મશીનને ચોક્કસ કાર્ય કરવા માટે તૈયાર કરે છે જેવા કે પોઝિશન થ્રેડ કટિંગ કન્ટુરિંગ અને તેના માટે નીચે દર્શાવેલ કોડ જેવા ફંક્શન આપણે એને ઉપયોગમાં લઈએ છીએ આ જે બધા જે કોડ છે એને જી કોડ દ્વારા ઓળખવામાં આવે છે સૌથી પહેલાં આપણે જોઈએ જી જીરો જીરો જે રેપિડ ટ્રાવેલ્સ માટે વપરાય છે જ્યારે આપણે એક્સ એક્સિસ અને વાય એક્સિસની ગતિ આપીએ છીએ ત્યારે સૌથી પહેલાં એ બંનેની પોઝિશન સેટ કરવા માટે જી ઝીરો ઝીરો આપવામાં આવે છે એના પછી છે જી જીરો વન લિનિયર ઇન્ટરપોલેશન જ્યારે પ્રોગ્રામિંગની અંદર ટૂલની ગતિ સીધી હો સીધી હોવાની જરૂરત હોય ત્યારે લિનિયર ઇન્ટરપોલેશન લેવામાં આવે છે એના પછી છે જી ઝીરો ટુ જ્યારે આપણે ટૂલને અથવા તો ટૂલ ઉપ જ્યારે આપણે પ્રો પ્રોગ્રામિંગ કરતા હોઈએ ત્યારે આપણે ગતિ જે છે એ સર્ક્યુલરની અંદર આપવાની હોય જેમ કે ક્લોકવાઈઝ ડાયરેક્શનની અંદર તો જી ઝીરો ટુ કોડ ફિટ કરવામાં આવે છે એના પછી છે જી જીરો થ્રી એ પણ સર્ક્યુલર ઇન્ટરપોલેશન પણ એ કાઉન્ટર ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની ઊંધી દિશામાં જ્યારે આપણે ગતિ જોઈતી હોય ત્યારે જી ઝીરો થ્રી કોડનો ઉપયોગ કરવામાં આવે છે એના પછી છે જી જીરો ફોર ડ્વેલ્ ટાઈમ સેકન્ડની અંદર આપણે જો સેટ કરવો હોય તો આપણે જી ઝીરો ફોર લઈ શકીએ છીએ એના પછે જી સેવન્ટીન પ્લેન સિલેક્શન એક્સ વાય પ્લેન માટે એવી રીતે અલગ અલગ જી અઢાર જી ઓગણીસ એ અલગ અલગ આપણે પ્લેન સિલેક્શન માટે ઉપયોગમાં લઈ શકીએ છીએ એના પછી જી થર્ટી ફોર થ્રેડ કટિંગ માટે ઉપયોગમાં લેવામાં આવે છે એ પ્રોગ્રેસિવ મોડની અંદર જ્યારે થ્રેડ કટિંગ કરવું હોય ત્યારે જી થર્ટી ફોર લેવામાં આવે છે અને જી થર્ટી ફાઈવ જે છે એ થ્રેડ કટિંગ ડિગ્રેસિવ લીડની અંદર લેવાનું હોય ત્યારે જી થર્ટી ફાઈવ લેવામાં આવે છે એના પછી છે જી ફોર્ટી નોઝ રેડિયસ અથવા કટર રેડિયસ કમ્પન્સેશન હવે આપણે જ્યારે પ્રોગ્રામ કરીએ છીએ ત્યારે જે તે મટિરિયલની ઉપર જ્યારે ટૂલ દ્વારા કટિંગ થાય છે ત્યારે ટૂલનો એક પોતાનો રેડિયસ હોય છે એને નોઝ રેડિયસ કહેવામાં આવે છે અથવા કટર રેડિયસ કહેવામાં આવે છે હવે એ કમ્પનસેશન જો ન આપીએ અથવા આપીએ તો એના લીધે થોડી સાજી એરર રહી જાય છે તો એ એરરને દૂર કરવા માટે ટૂલ રેડિયસ જે છે એનો જી ફોર્ટી કોડ દ્વારા આપણે એને કમ્પનસેશન આપી શકીએ છીએ અને જ્યારે આ કમ્પન્સેશન આપણે છોડી દેવું આપણાને એટલી એસેસરી ન હોય તો એ સમયે જી ફોર્ટી વન કોડ આપી અને આપણે કમ્પનસેશન લેફ્ટ કરી શકીએ છીએ એના વચ્ચે જી ફોર્ટી ટુ નોઝ રેડિયસ અથવા કટર રેડિયસ કમ્પનસેશન રાઇટ એના પછી છે જી ફિફ્ટી થ્રી વર્ક ઝીરો ઓફસેટ કન્સલેશન માટે જે આપણે વર્ક ઝીરો કરેલો હોય એના કેન્સલ કરવા માટે જી ફિફ્ટી થ્રી કોડનો ઉપયોગ કરવામાં આવે છે એના પછી જી ફિફ્ટી ફોર ફિફ્ટી ફાઇવ ફિફ્ટી સિક્સ જી ફિફ્ટી સેવન જી ફિફ્ટી જી ફિફ્ટી નાઇન આ બધા સિલેક્ટ ઝીરો ઓફસેટ લેવા માટેના અલગ અલગ કોડ છે એના પછી જી ઇનપુટ સિસ્ટમ ઇંચમાં જે બ્રિટિશ સિસ્ટમ છે જ્યારે આપણે કોઈ બી પ્રોગ્રામ જે છે એ તમામ એના ડાયમેન્શન્સ છે એ જો ઇંચમાં લેવાના હોય તો આપણે આ એક્ટિવ કરવો પડે છે કોડ એના પછી જી સેવન્ટી વન ઇનપુટ સિસ્ટમ જો મિલીમીટર એટલે કે મેટ્રિક સિસ્ટમમાં લેવી હોય તો આપણે એને જી સેવન્ટી વન કોડ જે છે એ ઇનપુટ કરવો પડે છે અન્યથા જો અગાઉનો પ્રોગ્રામ ઇંચમાં સેટ કરેલો હોય તો ઓટોમેટિકલી ઇંચની અંદર લેવામાં આવે છે અને પ્રોગ્રામ જ્યારે રન થાય ત્યારે અથવા તો એરર બતાવે છે અને અથવા તો પ્રોગ્રામ જે છે એ રન થઈ શકતો નથી એના પછી છે જી એટી એ કોઈ બી સાયકલ ચાલુ રહી થઈ રહી હોય અને એ કેન્સલેશન માટે એના પછી જી એટી વન એ ડ્રિલિંગ અને સેન્ટરિંગ સાયસલ સાયકલ માટે જી એટી ટુ ડ્રિલિંગ અને કાઉન્ટર બોરિંગ સાયકલ માટે જી એટી થ્રીપ હોલ ડ્રીલિંગ સાયકલ માટે જી એટી ફોર ટેપિંગ સાયકલ માટે જી એટી ફાઈવ કેન સાયકલ વન એવી રીતે જી એટી સિક્સ એટી સેવન એટી એટ એટી નાઇન આ બધી કોઈ પણ સ્પેશિયલ સાયકલો આપણે સેટ કરવી હોય તો એ સેટ કરીને આપણે આ કોડ જે કોડ જે છે એ આપણે ફીડ કરી શકીએ છીએ એના વચ્ચે જી નાઇન્ટી એપ્સોલ્યુટ ડાયમેન્શન સિસ્ટમ એ સૌ પ્રથમ જ મેં વાત કરી કે એક્સ્યુ એક્ પ્રોગ્રામિંગની અંદર બે પ્રકારની સાઇકલ્સ આપણે સેટ કરી શકીએ છીએ એક એબ્સોલ્યુટ સિસ્ટમ અને બીજી છે ઇન્ક્રીમેન્ટલ સિસ્ટમ તો જ્યારે આપણે પ્રોગ્રામ કરી રહ્યા છીએ ત્યારે આપણે પહેલાં એ નક્કી કરી લેવું પડે છે કે આપણે એપ્સોલ્યુટ સિસ્ટમની અંદર કામ કરવું છે કે ઇન્ક્રીમેન્ટલ સિસ્ટમની અંદર કામ કરવું છે જો ઇન્ક્રીમેન્ટલ સિસ્ટમ લેવી હોય તો સૌથી પહેલાં જે નાઇન્ટી વન કોડ આપણે એક્ટિવ કરવો પડે છે અને જો એપ્સલ્યુટ સિસ્ટમ લેતા હોઈએ તો જી નાઇન્ટી કોડ જે છે એ આપણે સ્ટાર્ટિંગમાં જે છે એન્ટર કરવો પડે છે પ્રોગ્રામિંગની અંદર અને અથવા જે આપણે પ્રોગ્રામિંગ કરવા માગતા હોય છે એ પ્રકારનું પ્રોગ્રામિંગ થઈ શકતું નથી અને પ્રોગ્રામિંગની અંદર મિસ્ટેક થાય છે અને જો પ્રોગ્રામ રન થઈ જાય તો આપણે બનાવેલો જોબ છે એ રિજેક્ટ થાય છે એના પછી છે જી નાઇન્ટી ટુ સ્પિન્ડર સ્પીડની લિમિટેશન આપણે સેટ કરવા માટે જી નાઇન્ટી ફોર છે એ ફીડર મિલીમીટર મિનિટ અને એ જનરલી વીએમસીની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે જે સીએનસીમાં ઓછો ઉપયોગમાં આવે છે પછી જે જી નાઇન્ટી ફાઇવ એ ફી ફીડની અંદર મિલીમીટર પ્રતિ રેવલ્યુશનની અંદર લેવામાં આવે છે અને મોટાભાગે આ ટર્નિંગ ઓપરેશનની અંદર જ ઉપયોગમાં લેવામાં આવે છે પછી જી નાઇન્ટી સિક્સ છે એ કટિંગ સ્પીડ એસ દ્વારા અને એ મિલીમીટર પ્રતિ મિનિટમાં લેવામાં આવે છે કોન્સ્ટન્ટ કટિંગ માટે આ ઉપયોગમાં આવે છે જી નાઇન્ટી સિક્સ કોડ જ્યારે તમે એક્ટિવ કરો એટલે એ કોન્સ્ટન્ટ કટિંગ સ્પીડ એસ દ્વારા એક્ટિવ થઈ જાય છે પછી જી નાઇન્ટી સેવન કોન્સ્ટન્ટ કટિંગ સી સ્પીડ જે છે એ તમને વચ્ચે બ્રેક કરવી હોય તો એના માટે તમારે આ કોડને એક્ટિવ કરવો પડે છે જેથી કોન્સ્ટન્ટ કટિંગ સ્પીડ જે છે એ વચ્ચે કેન્સલ થઈ જાય છે પછી જી થર્ટી થ્રી થ્રેડ કટિંગ કોન્સ્ટન્ટ લીડ માટે જી થર્ટી ફોર થ્રેડ કટિંગ જી થર્ટી ફોર છે જે થ્રેડ કટિંગ ઇન્કિઝિંગ લીડ માટે ઉપયોગ થાય છે પછી જી થર્ટી ફાઈ આ બધા જે છે જી થર્ટી ફોર જે છે એ અને જે થર્ટી ફાઈવ છે બે એકબીજા સંલગ્ન છે એક જે ઇન્ક જી થર્ટી ફોર જે છે એ થ્રેડ કટિંગ આગળ વધારવા માટે અને જી થર્ટી ફાઈવ જે છે એ ડિક્રિઝિંગ લેવલની અંદર એ ડિક્રિઝિંગ લેવલમાં લીડ લેવી હોય ત્યારે ઉપયોગમાં આવે છે એના પછી છે જી સેવન્ટી ફાઈવ એ ફિક્સ પોઈન્ટ એપ્રોચ માટે છે જી ફિફ્ટી વર્ક ઓપસેટ માટે જી સિક્સટી કોઈ એક પર્ટિક્યુલર જગ્યાએ એક્ઝેક્ટ આપણે સ્ટોપ કરવો હોય તો આ કોડ ઉપયોગી છે પછી જી સિક્સટી ફોર કન્ટિન્યુઅસ પાથ કંટ્રોલ માટે જે ઓફ કરી નાખવો હોય તમે તો જી સિક્સટી ફોર કોડને એક્ટિવ કરવો પડે છે એના પછી આપણે જોઈએ મિસેલિનિયસ કોડ જે મશીન ઓપરેટ ઓપરેશનમાં મોટાભાગે મશીનને જે અલગ અલગ કોલ કરવાના છે એના માટે ઉપયોગમાં લેવામાં આવે છે આ કોડ દ્વારા મશીનના ઓપરેશનો અલગ અલગ કરી શકાય છે જેવા કે મશીનને સ્ટોપ કરવું સ્પિન્ડલો રોટેશનને આપણે સેટ કરવા કુલન્ટ જે છે એને ઓન અથવા ઓફ કરવું પ્રોગ્રામ અને સબ પ્રોગ્રામ કોડ જે છે વગેરે માટે આ મિસિલિનિયસ કોડ જે છે એ ઉપયોગી છે એમાં પણ જી કોડની જેમ અલગ અલગ કોડને જી વન ટુ કે અલગ અલગ નંબર દ્વારા દર્શાવવામાં આવે છે એમાં સૌપ્રથમ પહેલો જે છે એમ ઝીરો ઝીરો કે અનકન્ડિશનલ પ્રોગ્રામ સ્ટોપ એના માટે એમ ઝીરો ઝીરો કરવામાં આવે છે કે જેમાં કોઈ કન્ડિશન નથી હોતી અને આપણે પ્રોગ્રામ સ્ટોપ કરીએ છીએ પછી છે એમ જીરો વન કન્ડિશનલ પ્રોગ્રામ સ્ટોપ માટે એમ ઝીરો ટુ પ્રોગ્રામ પૂરો કરી દેવા માટે ઝીરો થ્રી સ્પિન્ડલ રોટેશન ક્લોકવાઇઝ કરવા માટે એમ ઝીરો ફોર સ્પિન્ડલના રોટેશન કાઉન્ટર ક્લોકવાઇઝ કરવા માટે એમ ઝીરો થ્રી અને ઝીરો ફોર એ બંને માત્ર સ્પિન્ડલની ગતિને ઘડિયાળના કાંટાની દિશામાં કે ઘડિયાળના કાંટાની ઉલટી દિશામાં સેટ કરવા માટે આ કોડ વપરાય છે એના પછી છે એમ જીરો ફાઇવ જે સિમ સ્પિન્ડલ જે છે એને સ્ટોપ કરવા માટે વપરાય છે એમ જીરો સિક્સ ટૂલ ચેન્જ કરવા માટે કારણ કે આપણે એક પ્રોગ્રામ કરી રહ્યા હોય એની વચ્ચે આપણે અલગ અલગ ઓપરેશન કરીએ છીએ અને આ અલગ અલગ ઓપરેશનની અંદર અલગ અલગ પડે છે તો પ્રોગ્રામની વચ્ચે આપણે અલગ અલગ ટૂલ જે છે એને કોલ કરવો પડે છે તો આના માટે આ કોડ વચ્ચે મૂકવો પડે છે કે એમ ઝીરો સુ એમ ઝીરો સિક્સ જેના લીધે મશીનને ખબર પડે કે અહીં ટૂલ ચેન્જ કરવાનું છે અને હવે બીજા ટૂલથી આ ઓપરેશન જે છે આગળનું એ કન્ટિન્યુ કરવાનું છે એના પછી છે એમ ઝીરો સેવન જે કુલન્ટ ઓન માટે છે હાઈ પ્રેશર પછી એમ ઝીરો એટ એ માત્ર કુલન્ટ ઓન માટે છે એમ ઝીરો નાઇન કુલન્ટ બંધ કરવા માટે એમ ટેન કોમ્પોનેન્ટને ક્લેમ્પ અથવા ચકની અંદર ક્લેમ્પ કરવા માટે છે એમ ઇલેવન કોમ્પોનેન્ટને ડી ક્લેમ અથવા ચક ક્લેમ કરવા માટે એમ થર્ટીન કુલન્ટ ઓન વિથ સ્પિન્ડલ ઓન એટલે કે કુલન્ટ ત્યારે ચાલુ થાય જ્યારે સ્પિન્ડલ ચાલુ થાય ત્યારે કુલન્ટ ઓન થાય એના માટેનું આ એમ થર્ટીન જે છે એ કોડ ઉપયોગ કરવામાં આવે છે અને કુલન્ટ એ ક્લોકવાઈઝ ડાયરેક્શનમાં જ્યારે સ્પિન્ડલ ચાલતું હોય ત્યારે આ એમ થર્ટીન કોડ એક્ટિવ થશે એના પછી એમ ફોર્ટીન કોડ છે એ એનાથી ઉલટું થશે કે જ્યારે કાઉન્ટર ક્લોકવાઈઝ ની અંદર સ્પિન્ડલ ચાલુ હશે ત્યારે કુલન્ટ ઓન થશે પછી એમ ફિફ્ટીન કુલન્ટ ઓફ વિથ સ્પિન્ડલ ઓફ એમ ફિફ્ટીન જો આપણે વચ્ચે મૂક્યો હોય કોડ તો જો સ્પિન્ડલ બંધ થઈ જાય તો કુલન્ટ પણ બંધ થઈ જાય છે એમ સિક્સટીન ટુલ ચેન્જ એમ સેવન્ટીન સબ પ્રોગ્રામ એન્ડ પછી એમ ટ્વેન્ટી મિરર ઇમેજ કેન્સલ આપણે પ્રોગ્રામની અંદર ઘણી વખત સેમ વસ્તુ સામે કોઈ આપણે પ્રોગ્રામ કર્યો હોય એની અંદર એક પ્રકારની જે ડ્રોઈંગ છે એવી ને એવી ડ્રોઈંગની વસ્તુ સામે જોઈતી હોય છે તો એ વખતે જો મિરર ઇમેજ ચાલુ કરી દઈએ તો સેમ વસ્તુ જે છે એ એના ડિસ્ટન્સને આપણે સેટ કર્યા હોય તો એ સામે સેમ ધારો કે આપણે કોઈ પોકેટ બનાવીએ છીએ તો એક બાજુ જે પોકેટ બનાવ્યું સેમ એવું ને એવું પોકેટ આપણે સામેની બાજુ જોઈતું હોય તો એ સમયે આ મિરર ઇમેજ જે છે એ ઉપયોગ થાય છે અને આ મિર એમ ટ્વેન્ટી જે છે એ મિરર ઇમેજને કેન્સલ કરે છે એમ ટ્વેન્ટી વન મિરર ઇમેજ એક્સિસ માટે એમ ટ્વેન્ટી ટુ મિરર ઇમેજ એક્સિસ માટે મિરર ઇમેજ એક્સિસ માટે આ અલગ અલગ એક્સિસ માટેની મિરર ઇમેજ ઉપયોગમાં લેવામાં આવે છે એમાં પછી છે એમ થર્ટી પ્રોગ્રામ એન્ડ અને ફરીથી શો શરૂ થવા માટે અને થર્ટી ટુ જે છે એ રિવાઇન્ડ થવા હવે આપણે ટેલિટોપનો યુઝ કરીશું અને આપણે અલગ અલગ જે પ્રોગ્રામ જે છે એ ડ્રોઈંગ પ્રમાણે કેવી રીતે તૈયાર થાય છે એ આપણે અહીં જોઈશું અને આપણે જે જી કોડ અને એમ કોડના વિશે માહિતી મેળવી એનો આપણે આ પ્રોગ્રામની અંદર કેવી રીતે ઉપયોગ કરીશું અહીં આ એક ડ્રોઈંગ જે છે એ નાનું એવું તૈયાર કરેલું છે જે સીએનસી ટર્નિંગ મશીન પર સ્ટેપ સ્ટેપ ટર્નિંગ બતાવે છે પહેલાં ટ્વેન્ટી ડાયામીટરનું ટર્નિંગ છે પછી થર્ટી ડાયામીટરનું ટર્નિંગ છે અને ફોર્ટી ડાયામીટરનું ટર્નિંગ છે અને અહીંયા એની લેન્થ આપેલી છે કે આટલી લેન્થની અંદર આપણે ટ્વેન્ટી ડાયામી ડાયામીટર જોઈએ છે ટવેન્ટી એમ એમની અંદર આપણને થર્ટી ડાયામીટર જોઈએ છે અને થર્ટીની અંદર આપણને ફોર્ટી ડાયામીટર જોઈએ છે તો એ આપણે એના વિશેનો આપણે પ્રોગ્રામ અહીં તૈયાર કરીશું તો સૌપ્રથમ આપણે પ્રોગ્રામનું નામ આપવું પડે છે જે અહીં નામ આપેલું છે કે પ્રોગ્રામ નામ ધારો કે આપણે કોઈ બી આપી શકીએ છીએ અહીં મેં નામ આપેલું છે એ જે આપણે નેમ ઓફ પ્રોગ્રામ તરીકે લઈશું એના પછી સૌથી પહેલાં સ્ટાર્ટ કરવો પડશે જીકોડથી તો સૌથી પહેલાં આપણે કઈ સિસ્ટમની અંદર કામ કરવામાં માગીએ છીએ એ પહેલાં આપણે કમ્પ્યુટરને પ્રોગ્રામિંગની અંદર કેવું પડશે તો એ આપણે લઈએ છીએ જી નાઇન્ટી કોડ જે એપ્સોલ્યુટ સિસ્ટમ બતાવે છે એના પછી લઈશું જી સેવન્ટી વન જે મેટ્રિક ડાયમેન્શનની અંદર તમામ જે ડાયમેન્શન્સ છે આપણા મેટ્રિક ડાયમેન્શનની અંદર એ લેશે એના પછી છે જી નાઇન્ટી ફાઈવ જે રિવોલ્યુશન ફીડ આપણે આપીએ છીએ એ મિલીમીટર પ્રતિ રિવોલ્યુશનની અંદર એ લેશે એના પછી છે જી સિક્સટી ફોર કોડ જે કન્ટિન્યુઅસ પાથ મોડ બતાવે છે કે આપણે જ્યારે એ ટૂલ અહીંયા આવે કે અહીંયા આવે તો એને પાથ જે છે એ કન્ટિન્યુ મળે એના માટે આપણે આ કોડ લઈશું હવે અહીંયા આપણે ટૂલ નંબર આપવા પડે છે ટરેટ ઉપર ધારો કે ટી વન ઉપર આપણે ટૂલ ફિટ કરેલું છે તો અહીંયા ટી વન અગર આપણે ટુ ઉપર ફિટ કરેલું હોય ટર્નિંગનું અથવા બીજા કોઈ બી ઓપ્શનનું તો અહીંયા ટી ટુ લેવામાં આવે છે ટી થ્રી આ જે છે એ જે તે ટૂલને કોલ કરવા માટેનો કોડ છે એના પછી એમ જીરો સિક્સ એ આપણે અહીંયા ટૂલ ચેન્જ કરવા માટે કે કોઈ ટૂલ ચેન્જ કરવું છે તો એ ટૂલ અહીંયા ચેન્જ થઈ શકે એના પછી ડી ડી વન ડાયમીટર માટે પછી છે જી નાઇન્ટી સિક્સ કન્ટિન્યુઅસ કટિંગ પાથ માટે આપણે જે છે ટૂલને કન્ટિન્યુઅસ કટિંગ પાથ એટલે કન્ટિન્યુઅસ એને કટિંગ આપવું છે તો એના માટે આપણે જી નાઇન્ટી સિક્સનો ઉપયોગ કરીશું પછી છે એની સ્પીડ આપણે રિવોલ્યુશન કેટલા આપવા છે તો એની આપણે સ્પીડ કરવામાં આવી છે બસો બસો આરપીએમ જે છે એની સ્પીડ આપણે સ્પિન્ડલને આપીએ છીએ અને અહીંયા આપણે એને લિમિટ આપી દઈએ છીએ કે કેટલી લિમિટ સુધી અપર લિમિટ આપી દીધી આપણે કે આનાથી વધારે સ્પિન્ડલના આરપીએમ થવા જોઈએ નહીં તો એ આપણે અપર લિમિટ આપી દીધી છે સ્પિન્ડલના આરપીએમની એ આપેલા છે બે હજાર આરપીએમ કે એનાથી વધારે જે છે એ સ્પિન્ડલ રોટેશન વધી જાય નહીં એના પછી છે એમ જીરો થ્રી જે સ્પિન્ડલને ક્લોકવાઇઝ ડાયરેકશનની અંદર માટે એમ જીરો થ્રી જે એ વપરાય છે એના પછી છે એમ જીરો એટ કે આપણે પ્રોગ્રામિંગ કર્યું પણ જ્યારે આપણે એને રન કરશું તો અને જે સાયકલ ચાલુ થશે ત્યારે કુલન્ટ ઓન હોવું જરૂરી છે તો એના માટે આપણે અહીંયા કુલન્ટ ઓનનો પણ એને કોલ કરવો પડે છે એના પછી જીરો ઝીરો એના પછી એક્સ ફોર્ટી ફોર બરાબર સૌ પ્રથમ હવે આપણે અહીંથી એને તમામ એક્સિસ જે છે એની અંદર આપણે એના ડાયમેન્શન આપવા માંડ્યા છીએ કે ધારો કે ટૂલ આ પોઝિશનની અંદર હોય ટૂલ ધારો કે આ પોઝિશનની અંદર હોય તો એ ટૂલને કેવી રીતે આ કટિંગ પાથ આપો એનું આપણે અહીંથી સ્ટાર્ટિંગ કરી રહ્યા છીએ સૌથી પહેલાં એક્સ ફોર્ટી ફોર અને ઝેડની જે છે એ બે પર રહેશે એક્સ ફોર્ટી ફોર પર રહેશે આ ટૂલ જે છે એ એક્સ ફોર્ટી ફોર પર આવી અને ઝેડ જે છે એ બે ઉપર આવી અને આ ટૂલ જે છે એ અહીંયા ઊભું રહી જશે અને પછી આપણે એના ઓપરેશન તમામ ચાલુ થશે એના પછી આપણે જી ઝીરો વન કોડને આપણે એક્ટિવ કરીશું કે જે લિનિયર ઇન્ટરપોલેશન એટ ફીડ રેટ જ્યારે કોઈ બી ફીડ આપણે આપીએ છીએ તો લિનિયર એટલે કે સીધી દિશાની અંદર ફીડ જે છે એ કટિંગ ચાલુ થશે એના માટે આપણે જી ઝીરો વન કોડ એક્ટિવ કરીએ છીએ અહીંયા એની અંદર આપણે એક્સનું આપણે એને આપીએ છીએ ચાલીસ પોઈન્ટ પાંચ જે લગભગ આના કરતાં વધારે જ હોય છે અને જ્યારે આપણે અહીંયા ટૂલને કટિંગ આપીએ છીએ ને ત્યારે લેથ મશીનની અંદર આપણે આપણો જે જોબ ફિટ કરેલો હોય છે ને આ ધારો કે અહીંયા વીસ આપેલા છે ને તો એ જોબ ચાલીસનું હશે એટલે આપણે અડધો જ માપ આપવાનો રહેશે અને આખા સર્ક્યુલેશનની અંદર એ આપણે ધારો કે એક આપવું હશે ને તો એ એક કપાશે પણ ઓવરઓલ આપણા બે એમ એમ કપાશે એટલે આપણે જે પણ માપ આપીએ છીએ એ કટિંગ કરતાં આપણે અડધો આપીશું જેથી કરી અહીંયા જો હું બે આપીશ તો ઓવરઓલ ડાયામીટર ચાર ઓછો થશે તો એ બાબતનું ધ્યાન આપણે પ્રોગ્રામિંગમાં રાખવું પડે છે વન ની વાત કરી રહ્યા હતા એક્સ ને આપણે આપીએ છીએ ચાલીસ પોઈન્ટ પાંચ અને ઝેડ ને આપણે આપીએ છીએ પોઈન્ટ બે અને ફીડ આપણે આપીએ છીએ ઝીરો પોઈન્ટ ત્રણ અને અહીંયા આપણે એક નાનો લૂપ આપી દીધું છે એલ જે છે લૂપ માટેનું છે શા માટે કારણ કે અહીંયા આપણે એક કટ કરીને પછી અહીંયા જશું તો એ થોડું મેસી થશે તો આપણે શું કરીએ છીએ લૂપ આપી દઈએ છીએ કે પ્રોગ્રામની અંદર અહીંયા આટલું કટિંગ કરવાનું છે આટલું કટિંગ અને સ્ટોપ થઈ જવાનું પછી ફરી અહીંયા ટૂલ આવશે ટૂલ અહીંથી અહીંયા કટ કરશે અહીંયા કટ કરશે પછી અહીંયા આવશે ફરી અહીંથી કટ કરશે આ રીતે ટૂલને આપણે આખું પાથ આપીએ છીએ અને એ ત્યાં સુધી જ્યાં સુધી આ ડાયમેન્શન એટલા આટલા ના થાય ત્યાં સુધી જે છે એ આ એલ ટેન જે છે એ પાસ ટેન ટાઈમની અંદર આ જે ટૂલ જે છે એ લૂપ થયા કરશે તો એ આપણે અહીંયા આપેલું છે પાસ ટેન ટાઈમ્સ આ ટેન જે છે એ બતાવે છે એના પછી જી નાઇન્ટી હવે જી જીરો વન કોલને પાછો ઇન્ટર લિનિયર ઇન્ટરપોલેશન માટે પાછો કોલ કરીશું એક્સ જે છે એ વન માઇનસ જી જીરો વન ઝેડ ઝીરો ઉપર પોઝિશન આવી જશે પછી જી જીરો વન એક્સ ટ્વેન્ટી ક્યાં સુધી કટ કરશે તો કે એક્સ જ્યાં સુધી ટ્વેન્ટી ના થાય આ આપણી વચ્ચેની એક્સિસ જે છે એને આપણે બે લાઈન લઈએ તો ત્યાં સુધી એક્સ જે છે એક્સ એ ટ્વેન્ટી ના થઈ જાય ત્યાં સુધી ટૂલ જે છે એ રન કરશે એફ પોઈન્ટ ફિફ્ટીન અને રાઉન્ડ ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ પાઉ બરાબર એટલે કે કોર્નર ઉપર એ રાઉન્ડ કરશે આ આર એનડી જે છે એ પણ એક નાનું ફંક્શન જ છે કે જે કોલ કરવાથી કોર્નર જે છે એને રાઉન્ડ શેપ જે છે એ આપે છે એના પછી જી ઝીરો વન ઝેડ માઇનસ પંદર જેડ જે છે એ અહીંયાથી અહીંયા આવશે એટલે આ ડાયરેક્શન જે છે એક્સ અહીંયા હતો અને હવે ઝેડ જે છે અહીંયાથી આ બાજુ આવે એટલે માઇનસમાં ગણાય એટલે આ પંદર જે છે વીસ ડાયામીટર આ બાજુ ખસે તો આ બાજુ જે છે ઝેડની અંદર પંદર ખસશે એટલે એ આપણે અહીંયા બતાવેલું છે કે જેડ માઇનસ પંદર ઉપર અત્યારે ટૂલ આપણું આવી જશે એના પછી જી ઝીરો વન એક્સ થર્ટી રાઉન્ડ ઝીરો પોઈન્ટ પાંચ એટલે એક્સ થર્ટી ઉપર આવશે એક્સ જે છે થર્ટી પર આવી જશે અને ઝેડ જે છે એ પાછા આ બાજુ આવી જઈશું અને આપણે આપેલું છે સિસ્ટમ જે છે એ આપેલી છે એબ્સોલ્યુટ સિસ્ટમ એટલે એબ્સોલ્યુટ સિસ્ટમની અંદર વીસ વત્તા પંદર કરીશું એટલે વીસ વત્તા પંદર એટલે પાંત્રીસ થાય અને ઝેડ એક્સિસ આ બાજુ જાય એટલે માઇનસ થાય એના માટે આપણે અહીંયા આપીશું ઝેડ માઇનસ પાંત્રીસ એના પછી છે જી જીરો વન એક્સ ચાલીસ એટલે ટૂલ જે છે અહીંયા આવશે ચાલીસ પર અને સીએચઆર ઇઝ ઇક્વલ ટુ વન એટલે કે જે છે એ એકનું જે છે એ આપણે કોમ્પન્સેશન આપશું અહીંયા એક જે છે ઉપર જઈ અને પછી રિલીઝ થઈ જશે અને આ જે છે ચેમ્ફર માટેની કોલ કરેલો છે કે જ્યારે આપણે કોઈ જગ્યાએ ચેમ્ફરિંગ મારવું હોય તો સીએચઆર એક્ટિવ કરવામાં આવે છે એના પછી છે જીઝીરો વન ઝેડ માઇનસ પાસઠ એટલે ટૂલ જે છે હવે ઝેડ માટે આપણે ટૂલને માપ આપીએ છીએ જેડ માઇનસ પોઈન્ટ માઇનસ પાસઠ કેવી રીતે થયા તો કે પંદર વધતા વીસ વધતા ત્રીસ એટલે આ ટોટલ જે છે પાસઠ થયા એટલે ટૂલ જે છે હવે પૂરું કટ કરી અને અહીંયા આવી જશે જેડ માઇનસ પાંસઠ જે છે એ ટૂલને અહીંયા આવવા માટેનું બતાવે છે પછી એક્સ જે છે એ બેતાલીસ પર આવી જશે એટલે પાંસઠ થઈ અને ટૂલ ઉપર જતું રહેશે એટલે આ ચાલીસ છે એટલે આ લાઈનની ટૂલ ઉપર જતું રહેશે એટલે કે સેફ પોઝિશનમાં ટૂલ જે છે એ ઉપર સેફ પોઝિશનમાં જે આપણે બેતાલીસ ફીટ ઝેડ ઝીરો ઝીરો ઝેડ ફાઇવ જે આપણે સેફ પોઝિશન પછી જી ઝીરો ઝીરો પછી છે સો અને ઝેડ સો એટલે કે આપણે ટૂલને જે છે એ પાછા રિવર્સ પોઝિશનની અંદર ટૂલને જે છે એ રિવર્સ પોઝિશનની અંદર અહીંયા લઈ આવીએ છીએ એના પછી આપણે કોલ કરેલા છે સિમ સ્પિન્ડલને સ્ટોપ એટલે એમ જીરો ફાઈવ જે સ્પિન્ડલ સ્ટોપ બતાવે છે અને એના પછી જે છે એ કુલન્ટ આપણે જે ઓન કર્યું હતું એ કુલન્ટ જે છે એ અહીંયા ઓન કરેલું હતું એ આપણે અહીંયા પ્રોગ્રામ એન્ડ થાય ત્યારે કુલન્ટને ઓફ કરવું પડે છે તો એમ જીરો નાઇન જે છે કોડ એ કુલન્ટ ઓફ કરવા માટે છે એના પછી છે પ્રોગ્રામ એન્ડ કરવા માટે જે છે એમ થર્ટી કોડ આપવામાં આવે છે તો આ રીતે આપણે આખો આખો પ્રોગ્રામ જે છે એ તૈયાર કરી શકીએ છીએ આ આની અંદર માત્ર ટર્નિંગ ઓપરેશન જ છે અને એ સ્ટેપની અંદર ટર્નિંગ કરવાનું છે તો એના માટેના આ તમામ ગોડ કોડ જે છે એ ઉપયોગ કરી અને આપણે એક આ નાનો પ્રોગ્રામ તૈયાર કર્યો છે તો આ રીતે અલગ અલગ કોટનો ઉપયોગ કરી અને આપણે પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ અને આ પ્રોગ્રામને ત્યારબાદ સિમ્યુલેશનની અંદર સેટ કરી અને એનું સિમ્યુલેશન જોવામાં આવે છે અને ત્યારબાદ એમાં ટૂલ પાથ બધા બતાવવામાં આવે છે અને જો આમાં કોઈ મિસ્ટેક ના હોય તો આ પ્રોગ્રામ આપણે પછી રન કરી શકીએ છીએ હવે આપણે એક બીજો પ્રોગ્રામ જોઈશું કે બીજો પ્રોગ્રામ કઈ રીતે આપણે તૈયાર કરી શકાય પહેલો પ્રોગ્રામ હતો એમાં માત્ર આપણે ટર્નિંગ ઓપરેશન અને બીજા સ્ટેપ ટર્નિંગ લીધેલું હતું આની અંદર આપણે રેડિયસ લીધા છે આઉટર ઇનર રેડિયસ ચેમ્ફર થોડું સ્ટ્રેટ પછી ટેપર આ બધા જે છે અલગ અલગ ઓપરેશનનો આપણે આની અંદર કોડિંગ કરીશું તો આ એક અલગ પ્રકારનો થોડો પ્રોગ્રામ છે તો આપણે આ પ્રોગ્રામ વિશે હવે જોઈએ આની અંદર બધા ડાયમેન્શન પણ અલગ અલગ આપેલા છે અને એ ડાયમેન્શન પ્રમાણે આપણે એનું પ્રોગ્રામ કરીશું સૌથી પહેલાં સ્ટાર્ટિંગ કરીએ પ્રોગ્રામનું તો પ્રોગ્રામનું નામ આપીશું આપણે નામ કોઈ બી આપી શકીએ છીએ મેં ગયા પ્રોગ્રામની અંદર એબીસી નામ આપેલું છે આની અંદર ધારો કે પ્રોગ્રામનું આપણે નામ વન ટુ થ્રી આપી શકીએ છીએ કે કોઈ બી નામ આપણે આપણું પર્સનલ નામ પણ આની અંદર પ્રોગ્રામને આપી શકીએ છીએ પ્રોગ્રામનું નામ આપ્યા બાદ આપણે સ્ટાર્ટિંગ કરશું કોડિંગ સૌથી પહેલાં જી નાઇન્ટી જે એપ્સોલ્યુટ સિસ્ટમ આપણે એક્ટિવ કરીએ છીએ જી સેવન્ટી વન જે આપણે ગયા પ્રોગ્રામમાં કર્યું હતું મેટ્રિક ડાયમેન્શન એના પછી જી નાઇન્ટી ફાઇવ જે આપણે ફીડ રેટ આપીએ છીએ એના માટેનું અને જી સિક્સટી ફોર જે કન્ટિન્યુઅસ પાથ મોડ જે છે એ આપણે મશીનને આપીએ છીએ એના માટે એના પછી ટૂલ ચેન્જ માટે ટી વન પછી એમ જીરો સિક્સ જે ટૂલ ચેન્જ માટે આપણે આપીએ છીએ એના પછી ડી વન સેમ આગલા પ્રોગ્રામની જેમ પછી જી નાઇન્ટી સિક્સ કન્ટિન્યુ કટિંગ સ્પીડ ઓન કરવા માટે પછી સ્પિન્ડલ આરપીએમ સેટ કરવા માટે અને આ એની લિમિટ આપવા માટે અહીં લિમિટ જે છે થોડી વધારે છે પચીસસો આરપીએમની લિમિટ આપણે એલ આઈ એમ એસ છે જે છે એનો કોડ છે એલ આઈ એમ એસ કેપિટલની અંદર આપ્યા બાદ આપણે એના આરપીએમ જે છે એ બતાવવાના હોય છે જેથી આટલી આરપીએમથી વધારે જે છે સ્પિન્ડલ એની ગતિમાં જશે નહીં એના પછી છે એમ જીરો થ્રી જે ક્લોકવાઇઝ ડાયરેકશનની અંદર તમામ ઓપરેશન જે છે એ ઓપરેટ થશે એના પછી જી ઝીરો જીરો એક્સ ચૌદ એના પછી જેડ બે અને એમ જીરો એટ કુલન્ટ ઓન કરવા માટે એના પછી છે જી જીરો વન એક્સ બાર પોઝિશન ઝેડ ઝીરો ઝીરો પોઈન્ટ ટુ અને ફીડ રેટ જે છે એ ઝીરો પોઈન્ટ ત્રણ છે અહીંયા ફરીથી આપણે એક વખત સમજાવી દઉં કે જી ઝીરો વન જે છે એ શા માટે એક્ટિવ કર્યો કે લિનિયર ઇન્ટરપોલેશન ફીડ રેટ માટે એટલે અહીં આપણે લિનિયર ઇન્ટરપોલેશન આપણો ફીડ રેટ ચાલુ કરીએ એટલે કે સીધી દિશાની અંદર જે છે કટિંગ ટૂલ જે છે ધારો કે અહીંયા હોય તો એ ટૂલ જે છે આ રીતની ગતિ કરશે અને સ્પિન્ડલ જે છે એ ક્લોકવાઇઝ ડાયરેકશનની અંદર રન થશે એના પછી છે જી ઝીરો જીરો જી ઝીરો વન એક્સ ઝીરો કરી દઈએ છીએ આપણે જી જીરો વન ઝેડ વન કરી દઈએ છીએ જી ફોર્ટી ટુ આ જે જી ફોર્ટી ટુ જે છે એ ટૂલ રેડિયસ કમ્પનસેશન રાઈટ બાજુ જે છે એ ઓફ કરવા માટે જે છે ખાસ કંટુર માટે ઉપયોગમાં આવે છે જે આપણે જી કોડની અંદર જોયું હતું કે ટૂલ રેડિયસ જે છે એ આપણે કમ્પનસેશન ઓફ કે ઓન કરી શકીએ છીએ આ ઓફ કરીએ અથવા તો લેફ્ટ કરી શકીએ છીએ અને ઓન કરીએ તો એ કમ્પન્સેશન જે છે એ આપણે ફિનિશિંગ માટે મળે છે એના પછી એક્સ માઇનસ વન અને ઝેડ ઝીરો અને ફીડ રેટ જે છે આપણે પોઈન્ટ વન આપણી ફીડ જે છે એ આપણે પોઈન્ટ વન આપેલો છે અહીંયા હવે છે જી ઝીરો વન એક્સની પોઝિશન માઇનસ ચાર ઉપર એના પછી જી ઝીરો થ્રી એક્સ જશે દસ પર એક્સની પોઝિશન દસ આવી ગઈ એના પછી ઝેડ માઇનસ થ્રી અને સર્કલ જે છે એ ત્રણ જે આપણે રેડિયસ કહીએ છીએ રેડિયસ માટેની સંજ્ઞા સી આર છે તો સી આર જે છે એ ત્રણ જે આપણે અહીંયા ત્રણનો રેડિયસ લેવાનો છે એના માટેનો પ્રોગ્રામ આપણે અહીંયા કરેલું છે એના પછી છે જી જીરો વન અને ઝેડ માઇનસ બાર બરાબર તો ઝેડ જે છે એ માઇનસ બાર ઉપર આવીને ઊભું રહેશે બારસા માટે અહીંયા આપેલા છે પંદર તો બારસા માટે તો પંદર માંથી આ ત્રણ જે છે બાદ કરવા પડશે કારણ કે ટૂલ અહીંયા આવીને ઊભું રહી જશે એટલા માટે અહીંયા આપણે જેડ માઇનસ આપણે એને ફીડ કરેલા છે એના પછી છે આગળ જી ટુ એક્સ સોળ એટલે એક્સ જે છે એ સોળ પર જશે સોળ પછી જેડ માઇનસ પંદર પર જશે અને જે છે સર્કલ જે છે એ ત્રણનું આપણને મળી મળશે જે આપણે અહીંયા દર્શાવે છે એના પછી જી જીરો વન એક્સ માઇનસ થર્ટી એટલે જે છે પંદર અને પંદર ત્રીસ એટલે એક્સ જે છે એ એટલા પર આવી જશે જેડ જે છે એ માઇનસ થર્ટી પર આવી જશે અને એ સમયે એના પહેલાં જી જીરો વન એક્સ ટ્વેન્ટી સી એચ આર પોઈન્ટ પાંચ એટલે જે આપણે આ ચેમ્ફર અહીંયા આપેલો છે સી એચ આર એ આ ચેમ્ફરિંગ બતાવે છે તો ટૂલ અહીંયા આવી અને પછી પોઈન્ટ પાંચનું ચેમ્ફર કરી અને આગળ વધશે અને અહીંયા સુધી આવશે જી જીરો વન સેડ માઇનસ ત્રીસ એટલે ટૂલ જે છે એ પંદર અને પંદર ત્રીસ ખસી અને ટૂલની પોઝિશન અત્યારે અહીંયા છે જ્યારે પ્રોગ્રામમાં આપણે અત્યારે છીએ અહીંયા છીએ તો ટૂલને આપણે અહીંયા આપવા માટેનું જે આવી ગયું છે ટૂલ એ આપણે અહીંયા ફિટ કરેલું છે હવે છે જી જીરો વન એક્સ થર્ટી અને ઝેડ માઇનસ પાંત્રીસ એક્સ થર્ટી અહીંયા વીસ છે અને ટૂલને જે છે એ અહીંયા આપણે નાનો ટેપર આપેલો છે અહીંયા ત્રીસ છે એટલા માટે આપણે અહીંયા એક્સને ટૂલ જે છે એને એક્સની દિશા ત્રીસ આપી છે અને ઝેડ માઇનસ પાંત્રીસ આ પંદર અને પંદર ત્રીસ અને પાંચ બીજા એટલે થશે પાંત્રીસ અને ઝેડની દિશા આ બાજુ હોવાથી એ માઇનસમાં લેવામાં આવે છે એટલે ઝેડ થશે માઇનસ અને ટૂલ અહીંયા આવશે અને એ ટૂલ જે છે પાંચનો અહીંયા જે છે એ ટેપર લેશે જે આપણે ત્રીસ ઉપર આવશે અને આનું ડાયમેન્શન જે છે ત્રીસ છે એટલે અહીંયા જે છે એ નાનો ટેપર જે છે એ ટૂલ કટ કરી અને પછી પોઝિશન પોતાની લેશે પછી આવશે જી જીરો વન ઝેડ પચાસ ઝેડ માઇનસ પચાસ માઇનસ પચાસ કઈ રીતે તો કે પંદર પંદર અને પંદર એટલે પિસ્તાલીસ અને પાંચ આ એટલે ટોટલ થયા પચાસ એટલે ટૂલ જે અહીંયા હતું એ ધીરે ધીરે અહીંયા આવી જશે એટલે ટોટલ જે છે એ પચાસ થયા અને આ ડાયરેક્શન આ ડાયરેક્શનમાં જ્યારે ટૂલ આવે છે ત્યારે ઝેડ એક્સિસ જે છે એ માઇનસ થઈ જાય છે એટલા માટે આપણે અહીંયા ઝેડને છે માઇનસ આપેલા છે એટલે અહીંયા ટૂલ આવી જશે એટલે થશે ઝેડની અંદર ટૂલની ગતિ માઇનસ પચાસ રહેશે અને આ ટર્નિંગ પૂરું થશે હવે ટૂલ અત્યારે આ જગ્યાએ છે હવે આપણે આગળ જઈએ છીએ જી ઝીરો થ્રી એક્સ ચાલીસ બરાબર જી ઝીરો થ્રી અને એક્સને આપણે ચાલીસ લેવાના છે એટલે એક્સ અહીંયા પૂરો ચાલીસ લઈ લેશે એના પછી ઝેડ માઇનસ પંચાવન અને સર્કલ જે છે એ પાંચનું લેશે એટલે અહીંયા જે આપણે પાંચનું સર્કલ આપેલું છે એ જે છે એ સર્કલ પાંચનું લઈ અને ટૂલ આગળ વધશે અને માઇનસ પંચાવન કઈ રીતે આપણે અહીંયા પંદર 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 પિસ્તાલીસ અને પાંચ પચાસ અને આ જે સર્કલ રેડિયસના પાંચ રેડિયસ પાંચનો કવર કરી જે છે આ સમયે અહીંયા છે પચાસ હવે એક્સ ચાલીસ એટલે ટુલ અહીંયા આવી ગયું ઝેડ માઇનસ પંચાવન માઇનસ પંચાવન કઈ રીતે તો કે આ પચાસ અને જ્યારે ટૂલ આ સર્કલ લેશે આ સર્કલ પૂર્ણ કરી અને જ્યારે ટૂલ અહીંયા આવશે ત્યારે ઝેડની અંદર એના પંચાવન થશે આ પચાસ અને પાંચ બીજા એટલા માટે આપણે અહીંયા લીધા છે ઝેડ માઇનસ પંચાવન અને સર્કલના આપણે આપ્યા છે પાંચ એના પછી છે જી ઝીરો વન ઝેડ માઇનસ એટી એટલે આ ટોટલ આવી ગયેલું બધી બધા માપ આવી ગયેલા પંદર 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 ત્રીસ અને પાંચ આ તમામ પૂરા કરી અને ટૂલ અહીંયા આવી જશે એટલા માટે આપણે આપેલું છે એને ઝેડ માઇનસ એટી એટલે કે ટૂલની જે છે એક્સ ઝેડની અંદરની માઇનસની ગતિ જે છે આપણે અહીંયા અટકાવીએ છીએ અને જી જીરો વન બેતાલીસ જે સેફ પોઝિશન બતાવે છે ચાલીસ ડાયામીટર મીટર અને બેતાલીસ ઉપર જે છે એક્સ એક્સિસ ઉપર ટૂલ આવી જશે જી ફોર્ટી કટર રેડિયસ કમ્પન્સેશન આપણે ઓફ કરી દઈએ છીએ અને જી જીરો જીરો જે રેપિડ ટ્રાવેલ્સ બતાવે છે કે ટૂલ જે છે અહીંથી સીધી સીધું એક્સમાં સો અને ઝેડમાં સો ગતિ કરી અને અહીંયા એક પોઝિશન લઈ લેશે જે રેપિડ ટ્રાવેલ્સથી ફાસ્ટ જે છે ટૂલ અહીંયા પૂર્ણ કર્યા પછી પોતાની બધા ઓપરેશન પૂર્ણ થયા પછી ટૂલ જે છે ફાસ્ટમાં સો આ બાજુ અને સો આ બાજુ ગતિ કરી અને સે પોઝિશન લઈ લેશે એના પછી છે એમ જીરો ફાઇવ જે સ્પિન્ડલ જે આપણે બંધ કરવા માટે આપીએ છીએ એના પછી એમ ઝીરો નાઇન જે કુલન્ટ જે છે આપણે અગાઉ ચાલુ કર્યું છે એને આપણે બંધ કરવું પડશે એના પછી છે એમ થર્ટી જે પ્રોગ્રામને આપણે સ્ટોપ કરી અને રિસ્ટાર્ટ કરી શકીએ છે જેના માટે આપણે આ આપેલો છે તો આખા પ્રોગ્રામની અંદર આપણે અલગ અલગ ઓપરેશન્સ આઉટર રેડિયસ ઇનર રેડિયસ ચેમ્ફર ટેપર અને અલગ અલગ જે છે એ પોઝિશનની અંદર કેવી રીતે ટૂલને આપણે ગતિ આપીએ છીએ અને એના કોડિંગ કઈ રીતે કરી શકાય છે તેમજ એક્સિસ એક્સ એક્સિસ અને ઝેડ એક્સિસ એની અંદર આપણે એને માઇનસ અને પ્લસ ક્યારે આપવા એ આપણે જોઈએ છે આ પોઈન્ટથી જ્યારે આ બાજુ ગતિ કરે છે ટૂલ ત્યારે ઝેડ એક્સિસ માઇનસ થઈ જાય છે અને આ પોઈન્ટથી આ બાજુ ગતિ કરે છે ત્યારે ઝેડ એક્સિસ પ્લસ થઈ જાય છે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ આપણે જેટલી ગતિ આ બાજુ આપીએ એમાં તમામ જગ્યાએ આપણે જેડને જો માઇનસ બતાવેલા છે અને જ્યારે આપણે રેપિડ ટ્રાવેલ્સની અંદર આ બાજુ ટૂલ ગયું ત્યારે જો ઝેડ એક્સિસ સો થઈ ગયેલા છે એટલે એ શું બતાવે છે કે ઝેડ જે છે એ આ બાજુ જાય છે તો પ્લસ આપણે એને પ્રોગ્રામની અંદર ફીડ કરવામાં આવે છે અને જો આ સાઈડ જાય તો આપણે એને માઇનસમાં ફીડ કરીએ છીએ અને એક્સિસની અંદર આપણે આ બાજુની ગતિ હંમેશા પ્લસ આવે છે નીચેની ગતિ જે છે એ માઇનસમાં આવે છે જે જનરલી મિલિંગ મશીનની અંદર એવી રીતે થાય છે બાકી આ પ્રોગ્રામિંગની અંદર લગભગ ઝેડની ગતિ માઇનસમાં રહે છે જ્યારે ટૂલની અંદર ટર્નિંગ કે આ પ્રકારના અલગ અલગ ઓપરેશન આપણે કરવાના હોય ત્યારે અને એક્સની ગતિ લગભગ પ્લસ જ રહે છે ઇવન કે પ્રોગ્રામ કોઈ અલગ પ્રકારનો હોય તો એની અંદર આપણે ઝેડ એક્સને પણ માઇનસ લઈ શકીએ છીએ હવે આપણે હજુ એક પ્રોગ્રામ જોઈશું આ જે છે લેથ મશીનનો પ્રોગ્રામ છે હવે આપણે એક પ્રોગ્રામ જે છે મિલિંગ મશીન ઉપર પ્રોગ્રામ જોઈશું કે મિલિંગ મશીન ઉપર આપણે પ્રોગ્રામ જે છે એ કઈ રીતે કરી શકાય તૈયાર તો મિલિંગ મશીનનો એક પ્રોગ્રામ આપણે જોઈ લઈએ અહીંયા આપણે મિલિંગ મશીનની ઉપર એક એવો પ્રોગ્રામ કરેલો છે કે પ્રોગ્રામની અંદર એક પ્લેટ છે એ પ્લેટની અંદર આપણે એક ચોક્કસ સર્કલ પર હોલ બનાવવાના છે અને કેટલા હોલ બનાવવાના છે તો કે આઠ એક બે ત્રણ અહીંયા ચાર અહીંયા પાંચ અહીંયા છ સાત અને આઠ આઠ હોલ જે છે આપણે આ પ્લેટની અંદર બનાવવાના આ છે અને આ પ્રોગ્રામ જે છે એ મિલિંગ મશીનની અંદર થાય છે મિલિંગ મશીનમાં આ ઓપરેશન થઈ શકે છે તો આપણે એક આ પ્રોગ્રામ જોઈ લઈએ હવે એની અંદર સૌપ્રથમ આપણી પાસે તમામ ડાયમેન્શન છે એ ઉપલબ્ધ છે તો સૌથી પહેલાં ડાયા જે છે એ ટેન એમ લીધો છે નંબર ઓફ હોલ્સ તો આપણે કેટલા આઠ હોલ કરવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ જે આપણે અહીંયા આપેલું છે જે આપણે પ્રોગ્રામની અંદર દર્શાવવું પડશે અને પીચ સર્કલ ડાયામીટર જે છે આપણે ચાલીસ લીધેલો છે બરાબર કે આ સર્કલની ઉપર જે આપણે હોલ કરવા છે તો એનો પીસીડી લેવો પડે છે જેથી એને ખબર પડે કે કા ડાયામીટર પ્રમાણે એના ઉપર આટલા ટૂલ આટલા જે છે હોલ સેટ થઈ શકે છે હવે આપણે પ્રોગ્રામની સ્ટાર્ટિંગ કરીએ તો સૌથી પહેલાં પ્રોગ્રામ જે છે સ્ટાર્ટ કરીએ છીએ જી નાઇન્ટીથી પછી જી સેવન્ટી વન જી નાઇન્ટી ફોર જી ફાઇવ હંડ્રેડ ડી ઝીરો લઈ લઈએ છીએ આપણે જે મિલિંગ મશીનની અંદર ઉપયોગ થાય છે અમુક કોડ જે એવા છે જે માત્ર મિલિંગ મશીનની અંદર ઉપયોગ થાય છે અને અમુક કોડ એવા છે કે જે માત્ર સીએનસી મશીનની અંદર ઉપયોગ થાય છે અને અમુક કોડ જે છે સ્પેશિયલ કોડ છે કે જે અલગ સ્પેશિયલ ઓપરેશન માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે તો એ બાબતનું આપણે પ્રોગ્રામિંગ કરતી વખતે નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે અને એમાં પણ સીમન સિસ્ટમ અને ફાનુક સિસ્ટમ એના પણ કોડની અંદર થોડો થોડો ફેરફાર છે તો જ્યારે આપણે ફાનુક સિસ્ટમ સાથે કામ કરી રહ્યા હોઈએ ત્યારે અલગ પ્રકારના કોડ ઉપયોગમાં આવે છે અને સિમંત સિસ્ટમ સાથે કામ કરાવીએ ત્યારે અમુક કોડ જે છે એ બદલે છે તો આપણે જે તે કયા સિસ્ટમ પર કામ કરીએ છીએ એને પર ધ્યાનમાં રાખીએ જ્યારે આપણે પ્રોગ્રામિંગ કરતા હોઈએ ત્યારે જો ફાનુક સિસ્ટમ પર આપણે પ્રોગ્રામિંગ કરવાનું છે તો ફાનુક સિસ્ટમના જે છે એ આપણે કોડ ફરીથી એકવાર રિફ્રેશ કરી લેવા જરૂરી હવે સૌથી પહેલાં ટી વન ટૂલ આપણે જે છે એ અહીંયા ડ્રીલનું ટૂલ જે આપણે લીધેલું છે અને એનો ડાયામીટર જે છે એ આપણે દસનો લીધેલો છે દસ એમ ડ્રિલિંગ ડ્રીલિંગ ડ્રીલનું ટૂલ આપણે લીધેલું છે પછી એમ ઝીરો સિક્સ જી ફિફ્ટી ફોર ડી વન અને એમ ઝીરો થ્રી કોલોકવાઇઝ ડાયરેક્શન માટે કારણ કે આપણે આ બાજુથી સ્ટાર્ટ કરી અને આમ આવશું અને જો એને એન્ટી ક્લોકવાઇઝ નહીં તો આમથી સ્ટાર્ટ કરીને આવે એટલે એના માટેનો આપણે એમ જીરો થ્રી કોડ અહીંયા આપેલો છે સ્પિન્ડલના આરપીએમ ત્રણ હજાર ફીડ આપણે એકસો પચાસ પછી એમ કોલ હવે અહીંયા જે છે ને એવું છે કે આ બધા એક જ પ્રકારના ઓપરેશન છે બધેમાં ડ્રિલિંગ જ કરવાનું છે અને એક જ પ્રકારનું ડ્રિલિંગ કરવાનું છે તો એના માટે જે છે આપણે અલગ અલગ સાયકલ અગાઉથી ફીડ કરી લઈએ પ્રોગ્રામની અંદર તો આ સાયકલ જે છે એ પ્રોગ્રામની વચ્ચે રન થાય છે શું કરે છે તો કે પ્રોગ્રામની અંદર આપણે અહીંયા પહોંચીએ ને એટલે એમ કોલ કરીએ એટલે એ જે તે સાયકલને કોલ કરે છે અને એ કો આપણે સાયકલના નામ આપેલા હોય કોઈ બી નામ આપણે આપી દીધા હોઈએ તો એ બધા સાયકલ જે છે એની અંદર આપણે નાના એવા પ્રોગ્રામ ફીડ કરેલા હોય તો એ પ્રોગ્રામ સીધે સીધા અહીંયા કોલ થઈ જાય છે અને એ પોતાની મેળે તમામ માપ લઈ અને આપણે વારંવાર અહીંયાથી ટૂલને અહીંયા અહીંયાથી ટૂલ અહીંયા એ બધા માપ આપણે એને આપવા પડતા નથી કે ટૂલને દરેક વખતે ડાયરેક્શન આપવું પડે છે દરેક વખતે ટૂલની દિશા ફરશે જો જો તમે અહીંયાથી આ બાજુ આવશો તો ટૂલના એક્સ એક્સિસ વાય એક્સિસ ઝેડ એક્સિસ તમામ ફરશે અહીંયા આવશે ત્યારે બી ફરશે તો દરેક વખતે એ આપવું ન પડે તો એ સમયે જે છે આપણે સાયકલ સેટ કરી દઈએ તો આ પ્રોગ્રામ જે છે એ ઇઝી થઈ જાય છે તો અહીંયા આપણે એક એ પ્રકારનો પ્રોગ્રામ લીધો છે કે જેમાં આપણે સાયકલ સેટ કરેલી છે અગાઉથી કે અહીંયા જો એક પહેલાં સાયકલ બનાવી દીધેલી છે એટી ટુ નંબરની સાયકલ કે રિટ્રેક્ટ પ્લેન આરટીપી પોઈન્ટ ફાઇવ પોઈન્ટ ઝીરો રેફરન્સ પ્લેન રેફરન્સ લેવાના છે ઝીરો પોઈન્ટ ઝીરો એટલે જ્યાં આવે ત્યાંથી ઝીરો કરી અને રેફરન્સ લઈ લે પછી સેફટી ડિસ્ટન્સ આપેલું છે કે જ્યારે ડ્રિલિંગ કરી અને ટૂલ ઉપર આવે તો સેફ ડિસ્ટન્સ ઉપર આવી જાય ટૂલ એટલે જેથી કરી અને જે જોબ સાથે અથડાઈની અથવા તો સ્ક્રેચિસ એની અંદર પડે નહીં પછી ફાઇનલ ડેફ્થ જે આપેલી છે દસની કે ટૂલને આની અંદર કેટલા ઊંડાઈએ જવાનું છે એ આપણાને અહીંયા બતાવે છે અને ડ્વેલ ટાઈમ બતાવેલો છે તો ડ્વેલ્થ ટાઈમની આમાં જરૂરત નથી ટુલ ઉપર આવી અને સીધું જે છે બીજા ડ્રીલ ઉપર આવી જશે અને ત્યાં ડ્રીલિંગ કરશે તો આ સાયકલ જે છે આપણે અહીંયા બતાવી દીધી છે કે આ કઈ સાયકલને કોલ કરવાનો તો કે એટી ટુ નંબરની સાઇકલ્સ જે છે એને આપણે અહીંયા કોલ કરીએ છીએ કે એના તમામ જે છે માપ આપેલા છે પાઇવ ફાઈવ જીરો જે આપણે અહીંયા આપીએ ને ફાઇવ જીરો ફાઈવ ટેન અને જીરો જીરો તો એ માપ ઓટોમેટિક જે છે એ અહીંયા કોલ થઈ જાય હવે છે હોલ્સ આપણે હોલ કેટલા કરવાના છે તો આપણે પહેલે જ વાત કરી કે આઠ હોલ તો હવે દરેક આઠ હોલ વખતે આપણે દરેક માપ આપવા જે છે માપ જ છે દસ એમ એમની ડ્રીલનું ટૂલ લેવાનું છે અને આ જે પીસીડી ઉપર આપણે આઠ હોલ કરવાના છે તો વારંવાર એના તમામ માપ આપવા કરતાં જ એને ચોક્કસ એક વખત માપ આપી દે કે અહીંથી આટલા ડિગ્રી અહીંથી આટલા ડિગ્રી બધે તમામ જગ્યાએ ડિગ્રી આપી દેજો એટલા ડિગ્રી ઉપર ટૂલ પોતાની મેળે સેટ થઈ જશે અને જે પીસીડી ઉપર અલગ અલગ જે છે એ જગ્યાએ હોલ કરવાના છે એ એક જ સાથે હોલ થઈ જાય છે તો એના માટેનો નાનો હોલ્સનો પ્રોગ્રામ પણ નાનો આપણે ફિટ કરી દેવાનો હોય છે જે એની અંદર સીએનસી મશીનની અંદર ઉપલબ્ધ હોય જ છે કે તમે એને એકસાથે ફિટ કરી શકો છો એમાં છે સેન્ટર પોઈન્ટ ક્યાંથી લેવાનો પછી સેન્ટર પોઈન્ટ જે છે એ દરેક વખતે જે છે સેન્ટર પોઈન્ટ બદલશે નહીં કારણ કે આપણે પીસીડી ઉપર જ લેવાનું છે એટલે એક વખત આપણે એને આપી દઈશું એટલે એ એની પીસીડી ઉપર જ અલગ અલગ હોલ લેશે પછી રેડિયસ કેટલો લેવાનો છે તો કે ટ્વેન્ટી જે અહીંથી રેડિયસ બતાવે છે કે આ જે છે પ્લેટ પ્લેટના માપથી આટલા ઉપર એટલે કે ટ્વેન્ટી ઉપર આ ટ્વેન્ટીની પીસીડી ઉપર ફોર્ટી એમ એમ જે છે એ ટ્વેન્ટી રેડિયસ થશે અને આખે આખું જો આપણે ગણીએ તો ફોર્ટી થશે એટલે પીસીડી થશે ફોર્ટી પણ એનો રેડિયસ થશે ટ્વેન્ટી એટલે આપણે રેડિયસ લઈએ છીએ ટ્વેન્ટી ટ્વેન્ટીના રેડિયસ ઉપર ફોર્ટી ફાઈવ ડિગ્રી પર એટલે કે આ ટ્વેન્ટીનો રેડિયસ અહીંથી આપણે રેડિયસ લઈએ છીએ અને ફોર્ટી ફાઈવ ડિગ્રી અહીંયા આપણે ધારો કે ફોર્ટી ફાઈવ ડિગ્રી લઈએ છીએ તો બીજું જે સર્કલ હજી નીચેનું સર્કલ આવશે એ બી અહીંયા આ જગ્યાએ આવી ગયા પછી એ ફોર્ટી ફાઈવ ડિગ્રી જ થશે તો એવી રીતે તમામ સર્કલ જે છે એ ફોર્ટી ફાઈવ ડિગ્રી ઉપર આવશે તો એ આપણે અહીંયા એંગલ આપી દીધો છે ફોર્ટી ફાઈવ ડિગ્રીનો અને ઇન્ક્રીમેન્ટલ એંગલ પણ ફોર્ટી ફાઈવ ડિગ્રી જ થશે અહીંયાથી પાછું ફોર્ટી ફાઈવ ડિગ્રી જ લેવાનું છે અહીંથી પાછું ફોર્ટી ફાઈવ ડિગ્રી જે આપણે આપેલું છે અને નંબર ઓફ હોલ્સ કેટલા છે તો કે આઠ તો કે આઠ હોલ કરી ટોટલ અને પછી જે છે એ ટૂલ જે છે એ બહારે આવી જશે તો આપણે આ જે છે આ પ્રોગ્રામને જે છે એ હોલ્સનું જે ફિડિંગ કરેલું છે કે આટલા હોલ કરવાના છે કેવા કેવા કરવાના છે કેટલા ડાયમેન્શનના કરવાના છે કેટલા રેડિયસ પર કરવાના છે કેટલા એંગલ્સ પર કરવાના છે એ તમામ માહિતી આપણે અહીંયા આપી દીધી હવે આ માહિતી માત્ર અહીંયા હોલ્સ કરી અને એડ કરી દેવાની રહેશે અહીંયા આખે આખો પ્રોગ્રામ લેવો પડતો નથી આ આપણે પ્રોગ્રામ સાયકલ સેટ કરી અને એ સાયકલને માત્ર અહીંયા આપણે એક્ટિવ જ કરીએ છીએ તો એ આપણે જોઈશું હોલ્સ અને જીરો પેલું જીરો ટ્વેન્ટી ફોર્ટી ફાઈવ ફોર્ટી ફાઈવ અને એટ આ ઓટોમેટિક આવી જાય છે આ સાયકલ સેટ કરેલું હોય અને આપણે હોલ્સ કરી અને એક્ટિવ કરીએ એટલે આ માપ પોતાની મેળે એની અંદર એન્ટર થઈ જાય છે પછી એમ કોલ અને જીજીરો આ અહીંયા બધું પૂરું થઈ જશે તમામ ઓપરેશન પૂરા થઈ જશે આપણે જ્યારે એને પ્રોગ્રામ રન કરશું ત્યારે જીજીરો જેડ પોતાની સેફ પોઝિશન ઉપર એમ ફાઈવ એમ નાઇન અને એમ થર્ટી જે પ્રોગ્રામ એન્ડ બતાવે છે તો અહીં જે છે આ માત્ર આટલો જ પ્રોગ્રામ છે અને આ બે છે સાયકલ આપણે અલગથી ફીડ કરવી પડે છે આ બે સાયકલ અલગ અલગ ફીડ થયા પછી આપણે આ પ્રોગ્રામ તૈયાર કરવાનો જેથી આ પ્રોગ્રામની અંદર આપણે આ સાયકલ જે છે એ ડાયરેક્ટ જ આપણે ડબ કરી શકીએ છીએ હવે આની જગ્યાએ માત્ર એક બે ત્રણ અને ચાર હોલ કરવા હોય તો આપણે શું કરી શકીએ તો નંબર ઓફ હોલ્સ જે છે એ ચાર થઈ જાય અને આ ડિગ્રી જે છે આપણે એંગલ આપેલો છે એ એંગલ આપણે કેટલો લેવો પડે તો કે એક બીજું હોલ અહીંયા આવે તો કેટલી ડિગ્રી થઈ જાય નાઇન્ટી ડિગ્રી તો અહીંયા જે છે એ ચેન્જ થઈ જશે છે નાઇન્ટી ડિગ્રી કરીને અને જો આપણે પીસ સર્કલ ડાયામીટર ચેન્જ કરવો હોય તો બી આપણે ચેન્જ કરી શકીએ આ ધારો કે વીસ ઉપર લીધો વીસથી થોડુંક આગળ લેવું હોય તો આ ડાયમેન્શન આપણે ચેન્જ કરી દઈએ છીએ એટલે આમાં આપણે જેટલા હોલ કરવા હોય એ આપણે હોલ એટલા કરી શકીએ માત્ર ફેરફાર આપણે એ નંબર ઓફ હોલ્સની અંદર અને આની અંદર કરવાનો રહે છે જે આપણે આની અંદર પ્રોગ્રામિંગની અંદર નાનો એવો ફેરફાર કરી અને આપણું જે ડ્રોઈંગ જે છે એ પ્રમાણે આપણે અલગ અલગ હોલ આની અંદર કરી શકશું તો આ હતું મિલિંગ મશીનની અંદર પ્રોગ્રામિંગ જે કઈ રીતે થાય છે એ આપણે જોયું અને આગળના બે પ્રોગ્રામ જે છે એ આપણે લેથ મશીનની અંદર કેટ કઈ રીતે થાય છે એ આપણે જોયા હવે આપણે એક પ્રોગ્રામનો વિડીયો આપણે જોઈશું અહીં આપણે આ વિડીયો જોઈ રહ્યા છીએ આ છે લેઝર મશીનનો વિડીયો કે જેની અંદર પ્રોગ્રામિંગ કરેલું છે અને એ પ્રોગ્રામિંગ પ્રમાણે એક પાઇપ કટ થઈ રહ્યો છે જે અલગ અલગ માપની અંદર કટ થઈ અને પોતાની મેળે રેડી થઈ જશે તો અહીંયા આપણે આ વિડીયો જોઈએ કે કઈ રીતે જે પ્રોગ્રામિંગ થયેલો વિડીયો જે છે એની અંદર લેઝર કટરની અંદર એ કઈ રીતે કટ થઈ થઈ શકે છે અને આ રીતે આપણે કોઈ બી મોટો પ્રોગ્રામ આની અંદર જેટલા બી કટ હશે એ અગાઉથી પ્રોગ્રામની અંદર ફિટ કરેલા હશે તો અને એ ઓટોમેટિક કટ થતા જ હશે અને પ્રોગ્રામ રન થશે અને જ્યારે પ્રોગ્રામ પૂરો થશે ત્યારે જેટલા બી કટ આપણે સેટ કરેલા હશે એ આ પ્રોગ્રામની અંદર રન થઈ અને એટલા કટ જે છે આપણને આ સ્ક્વેર પાઇપ ઉપર મળશે આ જે આ પ્રકારના મશીન છે મોટાભાગે મલ્ટીનેશનલ કંપનીની અંદર કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે સામાન્ય નાની કંપનીઓમાં આવા મશીન હોતા નથી કારણ કે ખૂબ કોસ્ટલી હોય છે અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર આ ખૂબ જ ઉપયોગી થાય છે એક જ પ્રકારનું કટિંગ એક જ પ્રકારનું તમને કોઈ સ્ટ્રક્ચર જોઈતું હોય ત્યારે આ જે છે એ ખૂબ જ ઉપયોગી નીવડે છે અહીંયા આપણે આ એક બીજો વિડીયો લઈએ છીએ જે સીએનસી મશીન ઉપર છે સીએનસી ટર્નિંગ મશીન ઉપર આપણે જોઈશું કે એક પ્રોગ્રામ ફીડ કરેલો છે એ પ્રોગ્રામ પર કઈ રીતે કામ થાય છે માત્ર ટર્નિંગ જ છે પણ ટર્નિંગની અંદર અલગ અલગ ડાયમેન્શન આપીએ તો કઈ રીતનું સરસ મજાનું ટર્નિંગ કરી અને આપણે કેવો જોબ તૈયાર કરી શકીએ છીએ આપણે આમાં જોઈ શકશું તો આપણે આ વિડીયો આપણે નિહાળીએ આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ટૂલ જે છે એને એક્સ એક્સિસ અને વાય એક્સિસ એના બંને એક સાથેના ડાયમેન્શન જે છે એ રન થઈ રહેલા છે જેને લીધે ટૂલની અંદર અપ એન્ડ ડાઉન અપ એન્ડ ડાઉન થઈ રહ્યા છે અને જ્યારે આ જોબ તૈયાર થશે ત્યારે તમે જોઈ શકશો કે આ જોબ છે આખો વેવી તૈયાર થશે અને માત્ર અને માત્ર આપણે આની અંદર અલગ અલગ એક્સ અને વાયના અલગ અલગ પ્રકારના ડાયમેન્શન જ ફિટ કરવાના છે જેના લીધે આપણે આ પ્રકારનો જોબ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે લગભગ આ ફાઈનલ ટચ લેવાય છે જે આપણે માર્જિન રાખ્યું હોય ફિનિશિંગની ફાઇનલ ટચ લઈ અને આખો જોબ જે છે એ તૈયાર થશે જોઈ શકીએ છીએ આપણે જોબ કઈ રીતે તૈયાર થાય છે તો આપણે આ અલગ અલગ પ્રકારના જોબનું પ્રોગ્રામિંગ જોયું અને હવે આપણે એક હજી એક વિડીયો નિહાળશું કે જે આપણને લેથ મશીન સીએનસી લેથ મશીન ઉપર કઈ રીતે જોબ તૈયાર થાય છે જેનાથી તમને ખ્યાલ આવે કે અલગ અલગ પ્રોગ્રામ જે છે એ કઈ રીતે રન થાય છે આ એક પ્રકારનું મશીન છે લેથ મશીન જ છે પણ અલગ મોડેલ છે એની અંદર આપણે જોઈશું કે કઈ રીતનું જે છે એ આપણે પ્રોગ્રામિંગ અંદર થાય છે આની અંદર આપણે એક તૈયાર કર્યો છે વિડીયો જે જોઈએ આપણે આ ફેસિંગ ઓપરેશન બતાવે છે અને હવે આ ટર્નિંગ ઓપરેશન થઈ રહ્યું છે આ ટર્નિંગ ઓપરેશન બતાવે છે અહીંયા ટર્નિંગ થઈ રહ્યું છે અલગ અલગ સ્ટેપમાં જે આપણે જોયું હતું ટેપર ટર્નિંગમાં આપણે જોયું હતું ને અને આ જે છે એ ફેસિંગ ઓપરેશન બતાવે છે અને ટૂલ જે છે અત્યારે કટ કરે છે નાનો એવો પ્રોગ્રામ તૈયાર કર્યા પછી પણ કેવું સરસ આપણે લેથ મશીન પર કામ કરી શકીએ છીએ સીએનસી લેથ પર એ આપણે આમાં જોઈશું માત્ર ટર્નિંગ ઓપરેશનને લીધે પણ એક ટર્નિંગ ઓપરેશનથી કેટલા સરસ જોબ તૈયાર થાય છે પ્રોગ્રામિંગના લીધે એ આપણે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છીએ હવે થોડા બીજા ડાયરેક્શનથી બતાવશે ઓટો ટૂલ ચેન્જ થઈ ગયું જે ટી આપણે ટૂલને આપણે પાર્ટિંગ ટૂલ અત્યારે એક્ટિવ કર્યું અને હવે આ પાર્ટિંગ ટૂલને લીધે એ ગૃહ કટિંગ થાય છે અત્યારે અને આખો જોબ તૈયાર થઈ ગયો છે જે હવે પૂરો કટ થઈ જશે અને જોબ જે છે એ હવે એ જ ઓપરેશન કર્યું એ આપણે બીજા ડાયરેક્શનથી જોઈએ છે સામેના ડાયરેક્શન છે પાછળના ડાયરેક્શનથી જોઈ જેથી આ વસ્તુ વધારે ક્લિયર થઈ શકે અત્યારે આ પ્લેન ટર્નિંગ ચાલે છે હવે સ્ટેપ ટર્નિંગ આ સ્ટેપ ટર્નિંગ બતાવે છે આ સ્ટેપ ટર્નિંગ ઓપરેશન છે હવે આગળ બી સ્ટેપ ટર્નિંગ હવે અંદર પ્લેન ટર્નિંગ આ ફિનિશ ટર્ન આપ્યું આ ફાઇનલ ટચ અપ હવે ટૂલ ચેન્જ થશે હવે અહીંયા ટૂલે જે છે આ ચેન્જ થઈ ગયું છે અને હવે એ પાર્ટિંગ ટૂલ છે અને આ પાર્ટિંગ ટૂલ જે છે એનાથી અહીંયા આપણો જોબ તૈયાર થઈ ગયો છે તે કટ થઈ અને આ રોડથી જે છે અલગ થઈ જશે જે આપણે અહીંયા આપણે જોયું અહીં આપણે અલગ અલગ પ્રોગ્રામ્સ તૈયાર કર્યા અને આ પ્રોગ્રામને કેવી રીતે રન કરવા પ્રોગ્રામની અંદર અલગ અલગ જી કોડ અને એમ કોડનો ઉપયોગ કરી અને આપણે કઈ રીતે પ્રોગ્રામને તૈયાર કરવા અને પ્રોગ્રામ રન થાય અને આપણે મિસ્ટેક વગર કોઈ પણ પ્રોગ્રામ કેવી રીતે તૈયાર કરી શકીએ એ આપણે જોયું હવે હું તમને મિત્રો બે ત્રણ પ્રશ્ન કરીશ આટલું આપણે પ્રોગ્રામિંગ જોયું અને થોડા વિડીયો પણ જોયા કે કેવા નાના એવા પ્રોગ્રામ તૈયાર કર્યા પછી આપણે કેવા સારા સારા જોબ બનાવી શકીએ સીએનસી પર અને સીએનસી મશીન તો આજે ફેક્ટરીની અંદર ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે અને સીએનસી મશીનનો પ્રોડક્શન રેટ પણ ખૂબ વધારે છે એટલે મલ્ટીનેશનલ કંપની જે છે એ સીએનસી મશીનનો ઉપયોગ વધારી રહી છે અને આપણા આઈટીઆઈમાં પણ સીએનસીનો એવો નાનો ટ્રેડ ઉપલબ્ધ છે તો આપણે આ સીએનસી મશીનનો ઉપયોગ કરીએ અને આ પ્રોગ્રામિંગ જે છે એ શીખીએ તો આપણને આ આજની જે ટેકનોલોજી છે એનાથી આપણે વાકેફ થઈ શકીએ છીએ તો હું તમને બે ત્રણ પ્રશ્ન કરું છું કે આ જી કોડ શું છે જી કોડનો ઉપયોગ પ્રોગ્રામિંગમાં કેવી રીતે કરવામાં આવે છે બીજું છે એમ કોડ શું છે અને એમ કોડનો ઉપયોગ પ્રોગ્રામિંગમાં ક્યાં થાય છે અને પ્રોગ્રામ તૈયાર કર્યા પછી એને સ્ટોપ કરવા માટે કયો કોડ વપરાય છે એ પ્રશ્ન હું આપના માટે છોડું છું નમસ્કાર મિત્રો અસ્તુ